ભાભી હું શું કહું છું, અમારા ભાઈને કહો ને કે અહીંયા એક એસી લગાવી દે. કેમ, આ એસીની શું જરૂર છે? એટલે અમે તો કોઈક વાર જ અહીંયા આવીએ છીએ, પણ તમારે જરૂર પડે કે નહીં? એટલે આખો દી ખેતી કરીને આવીને આપણા ભેગા વીહ દાડિયા હોય, એ વીહ દાડિયાની મોર આપણે હાલવું પડે, તો એ દાડી આપણી વાહે કામ કરીને દે, પછી તું હાંજે આવી ને તો રોટલા જેવી નો રે, એસી તો બહુ દૂરની વાત છે. મારે તો જવાનું છે મેરેજમાં, એટલે મારું એનું બધું આમ રેડી કરવાનું છે, તૈયારી કરવાની છે. હંદા ઓવડામાં છે ને હવથી જાજો ઓવડો આવશે. શું કામ ખબર છે, ઉપર પાણી ટાંકો મેલેલ છે એટલે તંજરી કે ગરમી નહીં થાય, કોઈ જાય ખાટલો ઠાડી. પણ ક્યાં શું હું આમાં લે, આ ખાટલો નામા ગોદડા છે, લે હું કાઢ દઉં ગોદડા. ના ના હા, મારે ખાટલા પર નથી શું, એ સેટી બરાબર છે. લે બેન, આ તને ટાઢેક લાગે એટલે કહું છું, તારા એસી કરતા ફાસ 88 જે માલ છે પવન હો, મને તો આમાં કઈ ઠંડી નથી લાગતી. કેમ આમ કહેશો, એટલે તને કાંઈ છું નથી ને? ના હવે ચેક કરું છું, તમે કહો છો કે ઠંડી લાગશે, પણ અહીંયા કઈ ઠંડુ નથી, ગરમ ગરમ છે, રૂમમાં છે એવું જ છે આ રૂમમાં. રાતે ટાઢો પોર થાય ને પછી પવન આવે, તાત્કાલે આપણે ઊભા રહી ભેગો હાલ તો થોડો થઈ જાય. ના હું એ રૂમમાં બરાબર છું, સેટી પર હવે મારે 2 દિવસ રહેવું ને એમાં શું ખોટું. હા ટાઈમ લાગી તો લાગુ કઈ રીતનું બધું કાંઈ વાંધો નહીં, પાકું ને આવું હશે ને તારે. હા આઈ ન થવું ને. ના તે હાલ અહીંયા તો મચ્છર કેટલા બધા છે, માય ગોડ. હાલ હાલ કપાસ કેવો છે વણ? ધંધા પાણી કેમ હાલે છે? બસ શાંતિ છે, હાલ્યા કરે. તો બહુ સારું હોય છે ને આમ તો? સારું એટલે એમ હાલ્યા કરે એમ, કે એટલું બધું સારું એટલે એમ કઈ મારે એમ તો કેમ કેવું તમને, ગામડા કરતા સારું જોઈએ ને. હા એમ દેહ કરતા તો સારું હો, પણ ઓલા તારા ભાઈ ને બી છકરા ને થોડો કઈક ટેકો બેકો કરજે, મદદ કરજે હો. ભાઈ ને ને પણ એને તો અહીંયા ખેતીવાડી બધું સંભાળે એટલે. ખેતીવાડી કરે છે પણ ખેતીવાડી માં કઈ વધતું નથી, એટલે તમે સિટી વાળા કઈક થોડું થોડું આપો તો કઈક સારી રીતે જીવન જીવી શકે ને એમ. હા તમારી વાત તો સાચી છે, પણ એ મારી પાસે કોઈ દિવસ કઈ માંગતો જ નથી, મદદ માંગે તો હું કઈ કરું ને. ના છે ને ખેડુ હોય ને એ લાંબો હાથ કોઈ પાસે ન કરે. મોટો ભાઈ રહ્યો પણ કઈ મારી પાસે કઈ નઈ શકતો, માગી નઈ શકતો, સમજીને ટેકો કઈક કરાય થોડો. હા પણ હું એને હવે પૂછીશ, તમે મને કીધું એટલે મને ખબર પડી. બધા એમ કરો છો, બાયો કે એમ જ કરવા વાળા છો? અરે આ તમે કાકા અત્યારે બધાની વચ્ચે આવી વાતો ક્યાં કરો છો, આ તો બધાની કહાની છે. ભાઈયું કે તમને ખબર હોય કે ભાઈ ને બહુ સારું છે ને, આટલો કપા આટલા મણ વેચ્યો ને આ ભાવે વેચ્યો ને આટલા પૈસા થયા, પણ એમાં ભાઈએ કેટલો ખર્ચો ચડાવ્યો હોય એ તમને ખબર છે? એ તો કેમ ખબર હોય. તો પછી તમારે ભાઈ નું થોડુંક ધ્યાન રાખવું પડે ને. રાખવું જ પડે, આ તમારી વાત સાચી છે, ભાઈ નું ધ્યાન રાખવું પડે. અને તમારે બાયું કે એમ નકરું ન કર્યા કરાય, થોડુંક તમારી રીતે જજમેન્ટ લેવું પડે ને એમ. જજમેન્ટ તો ઘણું લેવું છે જીવનમાં, પણ લેવાતું નથી હાર. સિટી વાળા બાયું કે એમ જ કરે છે, અને અહીંયા ઓલા ભાઈ હોય ને એ આમ બાયું આમાં ડોળા કાઢે કે ભાઈ સાની મની બેહી જાય. ગામડાનો એ રિવાજ છે, પણ ક્યારેક ક્યારેક ઊંધું થાય છે, અમારા ઘરમાં એવું થોડુંક છે. ના ના ન હોય. હા હાલો, હા આવું જ છું. હા હા કાકા તો હાલો હું નીકળું. હા પણ મેં કીધું એ ધ્યાન રાખજો. હું ભાઈઓનું. હા 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 એ મને મગજમાં ઉતરી ગયું, અંધું અંધું ઉતરી ગયું બધું બરાબર. હા સેટ થઈ ગયું, હવે બીજું કઈ તો બાકી નથી રહેતું. ના 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 હા ખરેખર માનવું પડ્યો. હા વડીલ એટલે વડીલો, ધ્યાન રાખજો દરેક ભાઈ. ધ્યાન તમે કયો એટલું કાંઈ ન ઘટે. આપણે દવા બવા સાટો છો કઈ કે? હા દવા તો સાટી છે, પણ હવે આમાં કઈ તોય કુદરત જે લઈ લે એવું કરે. તમે ખાતર નાખો દવાઓ સાટો કાક થોડુંક
ખેતરમાં નાખો તો કઈક થાય, તમે અહીંયા ઓટે બેહી જો લીમડા ઓટે એમ કઈ ખેતરમાં થઈ નહીં જાય. આપણે સારો આવે નુકસાન કરે એવો પછી હોયો જાય 1.5 મહિનાનું વાયરો વરસાદ નહી થતો. સારે બધું વરે ને આપણે રહી જઈએ છીએ. પણ આકાશી રોજી છે આપણે, એટલે આપણે તો એ કરવું જ પડશે. પણ તોય સાહસ કરાય. હા એ સાચું છે. પણ હવે આપણે તો શું થાય, આથી આપણે રળે રળીને સુરત વાળાને દેઈ છીએ. સુરત વાળા પાસે હા આપણે સંભાળ લે તો સારું. પણ આપણી આમ નીતિ ને દાન જ સાફ છે ને, એટલે કુદરત આપણને દે. હા કુદરત આપણને દે, હા એ સાચું છે. અને સુરત વાળા ને એનું કરે છે એટલે એ એની રીતે રહે. હા બરોબર ને. તારે સુરત આવું છે. તારે સુરત આવું છે. પણ બેટા તું તારા મમ્મી વગર થોડી રહીશ ત્યાં. તું રાત્રે રડવા મળે છે ને તો પછી આ દ્રષ્ટિ ઝૂકી ને તો એને મારા જોડે લઈ જાઉં. તને આવું છે સુરત? હા કાકી મને બહુ શોખ છે સુરત આવવાનો. પણ છે ને અમારે સ્કૂલ હોય ને એટલે અમારે શું કે જવાનું વેત જ નથી આવતો. હા એટલે જ કેવું બેટા, સ્કૂલમાં ધ્યાન દેવાનું. સુરત નું હવે હમણાં તું નાની છે કે હમણાં વેકેશન આવશે ને ત્યારે આવીશ. મને છે ને તમારા જેવા કપડાં પહેરવાનો બહુ શોખ થાય. પણ જ્યારે હું મમ્મીને કહું ને તો મમ્મી હું અમારા ગામડાની રહીને તો મને એમ કે કાકી જેવી ન થતી તું. એમ કે આ બેટા તાર મમ્મી ને છે ને થોડુંક મગજ છે ને ઓછો છે. હા મગજ તો તાર કાકી પાસે જ છે હંધો આખા ગામનો. કા હા આખા ગામનો નહીં મારો જ. હું કેતી બેટા તું સુરત જાવું છે તમારા બે બહેનું ને. હા તે જવાનું જ છે આપણે. આ વેકેશન પડે ને એટલે બેયને લઈ જાજે તું તારે. ના ના ભાભી આ બંને મારાથી થોડી સચવાય. કેમ નો હસવાય? આયા બસાડ્યું રેત છે ને મારી દીકરી કેમ તાર પાસે રહે. પણ ભાભી તમને ખબર છે સુરતમાં કેટલું ટ્રાફિક હોય અને કેટલો અવાજ આવતો હોય. પછી રડવામાં આ રડવા લાગે. એટલે મુઈ તું કેવી વાતો કરશો? આ સોડિયું ને ટ્રાફિક ને હું લેવા દેવા? સોડિયું તો 11 માં માડે ઉપર રહે ને, ત્યાં ક્યાં ટ્રાફિક નડે. પછી ત્યાં વિન્ડો હોય ને બારી, એમાં ધ્યાન રાખવું પડે ને. એટલી નાની નથી માર સોડિયું. હું મેં લઈને આખો દી ખેતરે જાઉં છું. પણ આમ છે ને કોઈ વસ્તુ નુકસાની માર દી કર્યો કોઈ દી નથી કરી. ખોટા બાના રહેવા દે, નો લઈ જવે ના પાડ દે ને. બેટા ખાલી બે દિવસ આવજે તારે આવવું હોય તો. આ તો હજી નાની છે ને. બે દિવસ કઈ જરૂર નથી. બસ રાખવાનું હોય તો બે દિવસ સારું હું લગાડવાનું હોય. આપણે ક્યાંય નથી જવું. આવી રહ્યો. હા તો એક કામ કરીએ, અમે જાવશું અહીંયા આટો મારવા વેકેશનમાં. લોહી પીવા એટલે અમે અહીંયા લોહી પીવા આવીએ છીએ. ના ના આ તમે અહીંયા આવો એટલે બસ મસ્તર તમારું લોહી પીવે કે નહીં. આ તમે દુઃખી થાવ ને એ મને ન ગમે. હા તો અમારે અહીંયા આવવાનું નહીં એમ? આવો ને બાપા તમારું જ છે. રહ્યો શાંતિથી હળી મળી. અને આ તમારું છે ખાવા મળતો ભાગ પડાવો ને એમ કામમાં પડાવજો. કાલથી વાડીએ જઈ જાઓ. શું ભાભી અમે આવ્યા ને ત્યાર ના વાડી આવજો, વાડી પર આવજો. તે વાંધો હું છે એમાં લે. તું જ કેસ ને અમારું છે. તે આપણું હોય તો બધું હૈયારું ન હોય. હા તો તમે ત્યાં છે ને મારા ઘરે સુરત આવજો કામ કરવા એટલે હું અહીંયા તમને કામ કરાવી. તારું કામ છે ને આમ ચપટીમાં થઈ જાય. તારા કામ ને મારે કાંઈ અડે નહીં. પણ આ છે ને તકલીફ તો મોડી છે ને કે તને અમે ગમતા નથી. મારે આવડી આવડી ધોથા જેવડી સોડી તું ના પાડ દેતી હોય તો તું મને હું હાસવાની. તમે તો સચવાઈ જ જાઓ ને કેમ કે તમે આવવાના છો કામ કરવા. એમ તો લઈ જ જવા છે તમને અઠવાડિયું કામ કરવા માટે. તે લઈ જાજે એમ બેન. તું અઠવાડિયું આવી રોક, અઠવાડિયું હું ન્યા આવી આપણે ડાયલ કરી દઈ. ના ના મારા ઘરે પછી તમને ખબર ના હોય ને મેં કઈ વસ્તુ ક્યાં રાખી હોય એટલે આપણે બંને જોડે. એ ભગવાન અડું ધોથા જેવડું ઘર છે 1 BHK છે ને તાર. એક રૂમ ને રહોડું હોલ. આયા જો એક ઓહરે 4 ઓરડા છે તે મને યાદ નહીં રહેતું ક્યાં હું મૂકું એમ. 1 BHK તમને ક્યાંથી આવડી ગયું? અમે અભણ નથી હો, અમે ઓછું ભણ્યા છે. એને એને તો અભણ કહેવાય ભાભી. શું તમે પણ હવે આ સિટી ના બુદ્ધિ દેતા આવે ગામડા વાળા હારા ન લાગી. અભણ કોને કહેવાય? નિહાર નું મોઢું ન જોયું હોય ને અભણ કહેવાય. તો તમે ક્યાં 7 ભણ્યા છો આઈ થી હે ને? હા 7 ભણી છું એને અભણ ન કહેવાય. હું તને જો સાચું જ કહી દીધી તાર મમ્મી માં છે ને મગજ થોડું ઓછું છે. મમ્મી મગજ ઓછું છે એટલે તું ટકી છો બે દીથિયા. નકર તો કાઢી ન હોય બાયણે. હા કાઢો તો ક્યાંથી? તમે મને કાઢો ને એના પહેલા તમને કાઢું એમ છું. હા તે કાંઈ વાંધો, હું તો જવા ત્યાર જ છું. બધું સંભાળ લે, મારે બે સોડી વિતર દીધી. હું તો કાલ મારા બાપના ઘરે વહી જાઉં. હા તો જતા રહેજો, કઈ વાંધો નહીં. અહીંયા મમ્મી ને પપ્પા છે ને આ બંને ને રાખશે. બસ તમારે આજ કરવી છે. વાંધો જ મૂળ નહીં આવે. મુદલ તકલીફ જ છે મને તારી. હા તો મેં તો કહ્યું નહીં કે મારે તમને મોકલવા છે. તમે દોઢા થયા કે મારી જેવું છે. હું દોઢી છું, તું તો 1.5 છો. એવું જ રેવાય. જો જેવા સાથે તેવા થવાનો જમાનો છે. એક મિનિટ હો બટ હાલો આપણે નીકળો આઈથી. આપણે આવું કઈ શીખવાનું નથી થતું. હા 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 દોઢા કે ઊંડિયું નથી લાગતી બોલતા. શીખવાનું નહીં ભાભી, શીખી ગઈ. બંને તમારી જેવી થઈ છે દોઢી. મારી છોડ્યું રહી ને એટલે દોઢ્યું છે. તારા થાય ને તો 1.5 થાય. સારું ને મારે તો એવું શીખવાડવું છે કે પોચી ને છે ને પાછું વળવાનું. માર ખાઈ નહીં આવવાનું પણ મારી નાવવાનું. તારું પતી ગયું હોય તો હા ભાઈ મારી વાત. રાંધવાનું છે રહોડામાં જવાનું. રાંધો હાલો હું બીજા કામ કરું. હું રસોઈ બનાવું એમ? તે તું ન બનાય તો કોણ બનાવે? તમે. હા બનાવી ને તો બનાવજો. હું તો જ અહીંયા બેઠી.
શરમે નથી આવતી? રસોઈ બનાવવાની છે, રસોઈને રાંધવાનું છે. એક તો એની ભાષા આવી ને પોતે એવી, અડધો મગજ ઓછો એના જેવું નહોતો હોય. હા, આધી કેમ નથી આવ્યા હજુ? એ તો છે ને ગામડે આવે ને એટલે બસ, એના એટલા બધા ફ્રેન્ડો છે ને ગામમાં, મળવા માંથી જાવ ઊંચા નો આવે. આ તારા દોસ્ત રજ્યાન મળવા ગયો તો કે નહીં? મળી આવ્યો ને ભાઈ. તો સારું, એ ઘણી વાર સંભાળતો હોય. હા, એટલે જ તે મળવા ગયો તો એને. બરોબર. પણ ભાઈ, હા, મારે તમને એક સવાલ પૂછવો હતો. અરે પૂછ ને ભાઈ. આ બધું ધંધા પાણી ખેતીમાં રેડી છે? હા, બધું રેડી જ છે. વશમાં થોડો કપા બગડી ગયો તો, પણ દવા સાટીને તે બહુ વાંધો ન થયો. હા, એવું નહીં, પણ આમ તમે કંઈ તકલીફમાં હો એવું તો નથી ને? ના ના, જુઓ એવું કંઈ હોય તો તમે મને કહી શકો છો, હું તમારો ભાઈ જ છું ને. અરે હું એવું થયું હોય તો કહું નહીં તને. હા, પણ છતાં તમને એમ થતું હોય કે નાનકા પાસે ક્યાં રૂપિયા માગવા. જો હા, અડધી રાતે ગમે ત્યારે જરૂર પડે ને તો મને યાદ કરજો. ભલે ભાઈ, પણ હા શું કહું, અત્યારે થોડુંક લેણું થઈ ગયું છે. કેમ? હા, બાપુજી બીમાર પડ્યા ને ત્યારે ઘરે પૈસા નહોતા, પછી બહારથી ગોચ્યા. હું તને ફોન કરવાનો હતો, પણ મને છું કે તારી ઘરવાળીએ પછી ના પાડી હોય તો, એટલે. કાંઈ વાંધો નહીં, હું ક્યાંકથી કરીને તમને આપી દઈશ, તમે એ પૈસા ભરી દેજો. ભલે. અત્યારે જો ના કપા હોય પાછો, હજી તો ઝીંડવા થયા છે. હું વાત કરો છો બે ભાઈ? અરે કઈ નહીં, જો ને ભાઈ ને પૂછતો હતો કે કેમ છે ખેતીમાં ને એવું બધું. હું કઉ છું, આ તમારા બે ભાઈ ને કેવું સારું ભળે છે, અને આ બે બાયું છે ને કૂતરા બિલાડાની જેમ બાંધે છે. અરે એ ભલે ને બાંધે, અમે ક્યાં બાંધ્યા, બધા ઘરે એ જ હોય બધું. એ વાત હાસી, પણ જો તમે બે ભાઈ રોશો એમ બે બાયું હપીને રહેતી હોય તો કેવું સારું. એવું થતું હોય તો સારું ન કહેવાય, તમે જ વિચાર કરો ને. આ બે ભાઈઓ રહેતા હોય એમ બંને બાયું રહેતી હોય તો ભેગા ન રહેતા હોય, જુદા થવાનું કારણ તો કંઈક તો હશે ને. સાચી વાત છે તારી. અને તમે છે ને એની માથાકૂટમાં પડતા જ નહીં, એ બંને માથાકૂટ કરતા હોય ને તમારે સાંભળવું જ નહીં, બાંધવા દેવું અને તમારે ત્યાંથી નીકળી જવાનું. હું તો છે ને કાંઈ બોલતી જ નથી, એને બેને જેમ કરવું હોય એને કરે, મારે તો બે હરખ થયું, નો આની કોર બોલાય કે નો આની કોર બોલાય. હા, તમારી વાત સાચી છે, તમે તો કંઈ કહી ન શકો, આપણે કંઈ કહીએ તો કે બંધ ન થાય, એના કરતાં સારું છે આ બંને બોલીને એની રીતે સમજી જાય. આપણા સમજાવવાથી તો પાછા સમજતા નથી ભાઈ. તો એ મેં બહુ સમજાવી પણ નથી સમજતી. આ તમે સૌ ત્યાં સુધી જો, પછી તું જેમ કહું ને એમ કરે. હા હા, સિયાને અહીંયા લઈને આવતો હતો ને એ પહેલાં જ મેં કીધું હતું કે ગામડે જઈએ છે શાંતિથી રહેજે, પણ ના અહીંયા આવે એટલે ખબર નહીં એને શું થાય, કે એનો સ્વભાવ આખો બદલાય જ જાય. પણ તમે ચિંતા ન કરતા, એ લોકો મગજમારી કરે પણ અમે બંને ભાઈઓ કંઈ બોલીએ છીએ, અમે તો શાંતિથી રહીએ છીએ ને બસ. એટલે જ હું કાંઈ નથી બોલતી, હું તમારા લોકોનું જ જોઉં છું, હવે એનું ગણી ગાંઠે કોણ બાંધે. હા, અને હા શું કહું, હું બહુ ભાગ્યશાળી છું કે મને તારી જેવો નાનો ભાઈ મળ્યો, નકર અહીંયા અહીંયા જમીન છે ને એ હોતી લઈ લે, પણ તે એવું નથી કર્યું. ભાઈ કેવી વાત કરો તમે, હા નસીબદાર તો આપણે બંને છીએ કે આપણને આવી માં મળી છે. અને એક કામ કરજો, હવે હવે એ લોકો ઝઘડો કરે ને તો બંનેને છે ને બંનેના હાથ પકડીને રૂમમાં પૂરી દેજો, પછી જેમ બાંધવું એમ બાંધવા દેજો, અને બહારથી આપણે બધા બેસીને નિરાતે સાંભળજો. પણ આ તું હું બોલ છો? પણ એક વાર છે ને એને બેને દાઝ નીકળી જાય. હા, ધબ ધબાટી ભલે ને બોલતી, બોલવા દેવાય. ના દાતડું પડ્યું હોય તને ખબર છે, દાતડું કોઈ લે નહીં, માથા કઈ પોડે નહીં, ખાલી ઢોકળા થાય. એ તો ભલે ને બાધા કરે, આ ઓલી કહેવત નથી કે ગાજા મે વરહે ને, આ એની જેવું છે. અરે હા, આ લગ્નનો પ્રસંગ પતે એટલે પછી આવી જાય સુરત. ના ના આવે,
એવું કઈ નથી. સારું ચાલ, તને પછી ફોન કરું. હા, કોનો ફોન હતો? અરે મિત્રનો હતો. હા, તમારે મિત્ર બહુ બધા રહ્યા ને? નહીં. હા, કેમ ન હોવા જોઈએ? ન હોવા જોઈએ એ બધી વાત છોડો ને, તમને એવું નથી લાગતું કે આપણે એક બહુ મોટી ભૂલ કરી છે? કઈ? આ આપણે સુરત રહેવા ગયા છીએ એ ભૂલ લાગે છે તમને? તો અહીંયા રહેતા હોત ને તો અત્યારે વાડીમાં મોટા ભાઈની જેમ છે ને કપાસ વીણતા હોત. હા, એ તો સારું કર્યું કે હું આવીને સુરત રહેવા લઈ ગઈ તમને. હા, પણ એ કામે સારું જ હતું ને, એમાં ક્યાં કઈ ખરાબી હતી? મને તો એમાં જ ગમતું હતું. છોડો ને બધી, ગમે ત્યારે કહું ને, એટલે એટલો મોટો લેક્ચર આપવાનું શરૂ કરી. સારું, શું ભૂલ થઈ ગઈ બોલ. આ દાગીના તમે મને લાવવાની ના પાડી ને એ કેમ? આપણા ફ્લેટમાં ચોરી થઈ? રામ રામ રામ, અહીંયા બધા સરખા. સરખા શું? તું સરખી વાત કર, મને ટેન્શન આવે છે. આ ફ્લેટમાં કોઈ તાળું તોડી નાખ્યું? ના આવે. કોઈનો ફોન આવ્યો તો પડોશીનો? ના આવે. તો પણ દાગીના ત્યાં રાખ્યામાં વાંધો હું આવ્યો? અરે ત્યાં દાગીના એકદમ સેફ્ટ છે, એનો કઈ વાંધો નથી આવે. હું એમ કહું છું કે આ ભાભી ભાભી મને એના દાગીના પહેરવા નહીં આપે. અરે ભગવાન, તો સીધે સીધું એમ કહી દે ને, આ એક ભૂલ કરી છે ને, આ કીધું છે ને, તે કર્યું છે ને, એટલી બધી લપ કરવાની ક્યાં જરૂર હતી? અને ભાભી દાગીના તને કેમ નહીં આપે? આપણે બે દિવસથી આવ્યા છીએ, કેટલી લપ કરે છે, રોજ જે કઈ ને કઈ વાતમાંથી ઝઘડો કરે છે મારા જોડે. હા, તો મને નથી લાગતું કે મને એના પહેલા દાગીના પહેરવા આપે. સાચી વાત છે, તું તો સાવ ભોલી રહી. અને ત્યાં લગ્નમાં આ નવી ગજી સિલ્ક લીધી છે ને, એના ઉપર મારે હાર પહેરવા તો જોશે, નહીતર બધા તમારી વાતો કરશે કે આદિ એને હાર નહીં કરાવે આપ્યો હોત. એટલે મારે છે ને તમારું નીચું નથી પડવા દેવું. નીચું ક્યાં પડવાની વાત છે? આ તમે ઝઘડા આવીને કર્યા ન હોત ઘરે તો પછી આ માગતા શરમ ના આવત. હવે જે આ ખચકાટ થાય છે ને ભાભી પાસે માગતા, એ એનો થાય છે. એટલે તમને એમ છે આ ઝઘડા મેં કરીએ? હું એમ ક્યાં કહું છું કે તે કર્યા, પણ એ બોલે તો આપણે સામે બોલવું જરૂરી થોડું છે? જતું કરાય. હા, ચૂપ રહીશ હવેથી, એકદમ ચૂપ રહીશ. બોલો હવે આગળ કઈ બોલો. આગળ શું બોલે? પણ છે ને મને ખબર છે ત્યાં સુધી ભાભી ક્યારે ના નહીં પાડે, તને ઘરેણે તો આપશે જ. મને નથી લાગતું કે આપે, અને હવે છે ને હું એમની પાસે માંગવાની પણ નથી. અરે ના ના, એવું થોડી કરાય. હું કઈ સુરત ધક્કો નથી ખાવાનો ઘરેણા માટે વાત કરે છે. જો મારી પાસે એક મસ્ત પ્લાન છે, એમ તું કરીશ ને એટલે તું ખાલી વાત કરીશ ને ત્યાં તને સામેથી ઘરેણા આપી દેશે. કેવો પ્લાન?